नमस्ते स्टूडेंट्स, इन लास्ट वीडियो आई एक्सप्लेन ग्राफिकल डिस्प्ले फंक्शन. नाउ इन दिस वीडियो आई एम गोइंग टू एक्सप्लेन फाइल अपलोडिंग फंक्शन. फाइल अपलोडिंग फंक्शन એટલે કે ફાઇલ અપલોડ કરવા માટે જે યુઝ થાય છે એ ફાઇલ અપલોડ ફંક્શન. નોર્મલી તમે લોકો FB યુઝ કરતા હશો, ઈમેલ આઈડી યુઝ કરતા હશો. એમાં તમે લોકો તમારા કમ્પ્યુટરમાંથી કોઈને ફાઇલ સેન્ડ કરવી છે તો તમે એ ફાઇલ સિલેક્ટ કરી અને તમારા કમ્પ્યુટરમાંથી અપલોડ કરતા હશો અને ત્યાર પછી એ ફાઇલ શેર થઈ શકે છે, રાઈટ? તો એવી જ રીતે અહીંયા આપણે અત્યાર સુધી ફાઇલ અપલોડ કરવાનું કોડિંગ ક્યાંય આપણે નથી જોઈ ગયા. જે હવે આવે છે, PHPમાં ફાઇલ અપલોડ કરવી હોય તો કેવી રીતના ફાઇલ અપલોડ થઈ શકે છે, કેવી રીતના એનો યુઝ છે એ આપણે અહીંયા જોઈએ. અ PHP સ્ક્રિપ્ટ કેન બી યુઝડ વિથ અ HTML ફોર્મ ટુ અલાઉ users to upload files to the server. Initially, files are uploaded into a temporary directory and then relocated to a target destinations by a PHP script. First, જ્યારે અપલોડ થાય છે ત્યારે ટેમ્પરરી લોકેશન ઉપર અપલોડ થાય છે અને ત્યાર પછી જે આપણે એનો લોકેશન રાખેલું હોય, જે ડેસ્ટિનેશન એનું રાખેલું હોય, એ જગ્યાએ ફાઇલ અપલોડ થાય અને સ્ટોર થઈ જાય છે. There is one file phpinfo.php. Information in this file page describes the temporary directory that is used for the file upload as upload temporary directory. And the maximum permitted size of files that can be uploaded is stated as uploaded max file size. These parameters are set into php configuration file php.ini. php.ini નામની ફાઇલ છે કે જેમાં મેક્સિમમ કેટલી સાઇઝની ફાઇલ અપલોડ જે છે એ થઈ શકે એ સેટ કરેલું હોય છે અને કયા લોકેશન ઉપર ફાઇલ અપલોડ થાય એ સેટ કરેલું હોય છે બાય ડિફોલ્ટ, એટલે કે એની ટેમ્પરરી ડિરેક્ટરી. એક સિમ્પલ પ્રોસેસ કે આપણે એમ જોવા જઈએ કે સિમ્પલ એના સ્ટેપ્સ શું છે ફાઇલ અપલોડ કરવા માટેના, તો ફર્સ્ટ વન, ધ યુઝર ઓપન્સ ધ પેજ કન્ટેનિંગ અ HTML ફોર્મ featuring a text files, a browse button and a submit button. The user clicks the browse button and selects a file to upload from the local computer. The full path to the selected file appears in the text field, then the user clicks the submit button. Repeat કરું છું આ જ વસ્તુ એકવાર. તમે લોકો નોર્મલી જોતા હો છો કે ફાઇલ અપલોડ કરવાની હોય તો ત્યાં પહેલા તમે એક પેજ ઓપન કરાવડાવશો, ત્યાં જ્યાં તે જગ્યાએ ફાઇલ અપલોડેડ કંટ્રોલ આપેલો હશે કે જેમાં એક બાજુમાં ટેક્સ્ટ બોક્સ હશે અને એની બાજુમાં જ બટન હશે નેક્સ્ટ, જે તમે એના ઉપર ક્લિક કરો છો ત્યારે તમને લોકલ કમ્પ્યુટરમાંથી ફાઇલ સિલેક્ટ કરવાનું કહે છે. એ તમે ફાઇલ સિલેક્ટ કરો છો, દેન જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો, સોરી પહેલાં સબમિટ બટન નહીં પણ જ્યારે આપણે ફાઇલ અપલોડ બટન ક્લિક કરીને એમાં ફાઇલ સિલેક્ટ કરીએ છીએ ત્યારે એ ફાઇલ ટેમ્પરરી ડિરેક્ટરીમાં સર્વર ઉપર સેવ થાય છે અને જેવું આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે એ ડેસ્ટિનેશન ફોલ્ડર ઉપર, આપણે પર્ટિક્યુલરલી જે ફોલ્ડરમાં કીધું હોય ત્યારે એમાં ડેટા સ્ટોર થઈ જાય છે. એન અપલોડેડ ફાઇલ કુડ બી અ ટેક્સ્ટ ફાઇલ ઓર ઇમેજ ફાઇલ ઓર એની અધર ડોક્યુમેન્ટ ફાઇલ. ઇટ કેન બી એની ફાઇલ, ધેર ઇઝ નો લિમિટેશન કે તમે આ જ ફાઇલ જે છે અપલોડ કરી શકો છો બાય ડિફોલ્ટી કંટ્રોલ થ્રુ, ફાઇલ અપલોડ કંટ્રોલ થ્રુ. પણ જ્યારે એવી રિક્વાયરમેન્ટ હોય કે પર્ટિક્યુલરલી કોઈ ફાઇલ, આપણે સપોઝ કે ઇમેજની જ ફાઇલ અપલોડ કરાવી છે, તો એ ટાઈમે આપણે એ રીતનું કોડિંગ ત્યાં અપ્લાય કરવું પડે. સમ રૂલ્સ ટુ ફોલો ફોર ધ HTML ફોર્મ લાઈક મેથડ શુડ બી પોસ્ટ. એટલે કે આપણે જ્યારે HTML નું ફોર્મ ક્રિએટ કરીએ છીએ ત્યારે એની મેથડ જે છે એ કમ્પલસરી પોસ્ટ યુઝ કરવાની હોય છે. The form also needs the attribute, one attribute, that one is anc type equal to multipart slash form dash data. It specifies which content type to use when submitting the form. Without these two settings, file upload will not work. And of course, we will use one file upload control here. First, I am creating one HTML form example of file uploading.
Now here I am creating one form tag, apply name, name equal to, here I am using normally form 1, then action I am using upload dot php. Our program number is now 88. File upload.php, and so here I am applying in action 88 upload.php. So I will create one more for one more page, that one is 88 upload.php, and method should be, or we can say must be, post compulsory se method je se post hovi joye, and anchor type equal to multipart slash form data. જ્યારે પણ ફાઇલ આપણે અપલોડ કરવી હોય ત્યારે આ કમ્પલસરી છે કે આપણે એમાં એન્ક ટાઈપ રિક્વાયરમેન્ટ હોય છે અને મેથડ જે છે એ પોસ્ટ કમ્પલસરી હોવી જોઈએ. હવે અહીંયા આપણે એક ટેબલ ઇન્સર્ટ કરીએ છીએ. આપણે અત્યારે અહીંયા વન કંટ્રોલ જ લઈએ છીએ, ફાઇલ અપલોડ કંટ્રોલ આપણું એજ એક્ઝામ્પલ છે. અધરવાઇઝ લાઈક રજીસ્ટ્રેશન ફોર્મ હોય કે ક્યાંય ફાઇલમાં કે ફોર્મમાં તમારે ડેટા એડ કરાવડાવવાનો, કોઈ ફાઇલ અપલોડ કરાવડાવવાની હોય એવું બની શકે છે. પણ અત્યારે હું આપણી રિક્વાયરમેન્ટ જે છે એ જ રીતના લઉં છું કે એક ફાઇલ અપલોડ કંટ્રોલ લઉં છું. સો કોઈ ટેબલ ફોર્મેટ કે અત્યારે નથી લેતો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ કંટ્રોલનું આપણે નેમ સેટ કરાવડાવી દઈએ, F1 ફોર ફાઇલ. અને યસ, હજી એક આપણે સબમિટ બટનની રિક્વાયરમેન્ટ રહેશે. તો ઇનપુટ ટાઈપ સબમિટ, ઓકે, સેવ કરી અને ચેક કરીએ આઉટપુટમાં. ઓકે, બટન આવી ગયું છે. એક બીઆર ટેગ આપણે વચ્ચે આપી દઈએ ત્યાં. બસ કે આપણે ફોટો એવું ફિલ્ડનું નેમ આપેલું છે આગળ. ઓકે, ફોટો અને ચૂઝ ફાઇલ એવી રીતના આવી જાય છે. ત્યાંથી આપણે ફાઇલ સિલેક્ટ કરીએ અને જે તે ફાઇલ આપણે અપલોડ કરવાની હોય એ ફાઇલ અપલોડ કરી શકીએ છીએ. ટેબલ ફોર્મેટ બેટર કે આપણે અહીંયા લઈ લઈએ તો પ્રોપર આઉટપુટ ડિસ્પ્લે થાય. અલાઇનમેન્ટ સેન્ટર, હાઈટ 100, width 200, tr tag, 1 td tag. Now no need to use br tag, td tag over here. Also tr tag over. Next tr tag start, td tag start. Td tag over, tr tag over. લેટ્સ ચેક આઉટપુટ નાઉ. બોર્ડર એપ્લાય કરી દઈએ. ઓકે,
ઓકે, તો હવે અહીંથી આપણે ફાઇલ સિલેક્ટ કરીને ફાઇલ અપલોડ કરી શકીએ. હવે આપણે ફાઇલ અપલોડ નું કોડિંગ લખવાનું છે. આ આપણું જે થયું એ HTML નું કોડિંગ થયું છે, અને હવે આપણે જે એડ કરાવડાવશે ફાઇલ અપલોડ નું કોડિંગ આવશે. ફર્સ્ટ આઈ વિલ એક્સપ્લેન ક્રિએટિંગ એન અપલોડ સ્ક્રિપ્ટ. દેર ઇઝ વન ગ્લોબલ PHP વેરિએબલ કોલ્ડ ડોલર અન્ડરસ્કોર ફાઇલ્સ. ઓકે, આપણે એક ન્યૂ ફાઇલ જ લઈ લઈએ છીએ, અને ન્યૂ ફાઇલમાં એ ડોલર અન્ડરસ્કોર ફાઇલ ડોલર અન્ડરસ્કોર ફાઇલ્સ. ઓકે, આ ફાઇલ્સ કેપિટલમાં આવશે. ફર્સ્ટ પેરામીટર વિલ બી ફાઇલ, ઇટ ઇઝ ફિક્સ. એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્ડેક્સ, કેન બી ઇધર નેમ ઓર ટાઈપ ઓર સાઇઝ ઓર TMP અન્ડરસ્કોર નેમ ઓર એરર. હિયર આઈ એમ પાસિંગ નેમ. ઇટ ઇઝ યુઝ ફોર ધ નેમ ઓફ ધી અપલોડેડ ફાઇલ નેમ, ધ એકચ્યુઅલ નેમ ઓફ ધી અપલોડેડ ફાઇલ નેમ. એટલે જે આપણે અપલોડ કરાવડાવીએ છીએ એનો એકચ્યુઅલ નેમ. સેકન્ડ વન આવે છે ડોલર અન્ડરસ્કોર. આપણે આ બધાનો યુઝ કરી શકીએ છીએ. અત્યારે આપણે હજી પ્રોગ્રામ સ્ટાર્ટ નથી કર્યો. પહેલા હું તમને ફાઇલ્સ કેવી રીતના અપલોડ કરવાની, એમાં કયા કયા પેરામીટર્સ આવે છે એ બધું હું તમને એક્સપ્લેન કરું છું. સેકન્ડ વન આવશે અહીંયા સાઇઝ. ધ સાઇઝ ઇન બાઇટ્સ ઓફ ધી અપલોડેડ ફાઇલ. ધ સાઇઝ ઇન બાઇટ્સ ઓફ ધી અપલોડેડ ફાઇલ. The actual name of the uploaded file. Then dollar underscore files in square bracket file in next square bracket type the MIME type of the uploaded file, then dollar underscore files in double quote file. Second one is TMP underscore name. It is used for the uploaded file in the temporary directory on the web server. Dollar underscore files file in double quote error. The error code associated with this file upload. Okay, આ આપણે ડોલર અન્ડરસ્કોર ફાઇલ્સ જે છે એની સાથે યુઝ કરશું. ડિફરન્ટ જે પેરામીટર, ફર્સ્ટ પેરામીટર ફિક્સ છે ફાઇલ, એન્ડ સેકન્ડ વન જે ઇન્ડેક્સ છે એ ચેન્જ થતી હશે, અને એનો યુઝ કરીને ફાઇલ આપણે અપલોડ કરી શકશું. આખું અત્યારના ટેક્સ્ટ જે છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, હવે અત્યારે આપણે અહીંયા યુઝ કરીએ છીએ PHP નું, અપ્લાય કરીએ છીએ PHP નું કોડિંગ. અહીંયા આપણે પેલા ઇફ કન્ડિશન એક અપ્લાય કરીએ છીએ, ડોલર અન્ડરસ્કોર ફાઇલ્સ ઇન સ્ક્વેર બ્રેકેટ
file in second square bracket. If there is error greater than 0, એટલે કે જો error હોય તો આપણે એને કોઈ મેસેજ આપી દઈએ, લાઈક ઇકો કરી અને મેસેજ પ્રિન્ટ કરાવડાવી દઈએ છીએ. error અને error particularly જે હશે આપણે એ પ્રિન્ટ કરાવડાવશું ડોલર અંડરસ્કોર ફાઇલ્સ. સ્ક્વેર બ્રેકેટ ઇન ડબલ કોટ ફાઇલ જે એરર હશે એ જ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. સો અગેન એરર, એટલે કે એરર ફાઇન્ડ થાય તો આપણને અહીંયા મેસેજ ડિસ્પ્લે કરશે એરર. ઇન કેસ ઇફ કન્ડિશન નથી થતી તો એલ્સ, એટલે કે એરર નથી થતી તો એલ્સમાં આપણે ફાઇલ અપલોડિંગ કોડનો કોડ લખી શકીએ છીએ. પહેલાંથી એને આપણે જસ્ટ ઇકો કરી અને ડિટેલ્સ જે છે એ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. અત્યારે ફાઇલ આપણે હજી અપલોડ નથી કરતા, ફર્સ્ટ ડિટેલ્સ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. અપલોડ જે ફાઇલ હશે એની ડિટેલ્સ આપી દઈએ ડોલર અંડરસ્કોર ફાઇલ્સ. અને બીઆર ટેગ નેક્સ્ટ વન ટાઈપ. સિમિલરલી એવી રીતના નેક્સ્ટ ડિટેલ આપણે આપશું સાઇઝ. અને લાસ્ટ વન શોડ ડિટેલ્સ જે છે એ ઓકે સેવ રાખીએ. અત્યારે આપણે ડિટેલ્સ પ્રિન્ટ કરાવડાવીએ છીએ, આઉટપુટ ચેક કરીએ. યસ એરર આવે છે. અત્યારે આપણે ડાયરેક્ટલી આ ફાઇલ રન નહીં કરાવડાવી શકીએ, પહેલાં આપણે ફાઇલ અપલોડ કરાવડાવવી પડશે. ફાઇલ અપલોડ સિલેક્ટ કરી કોઈ ફાઇલ, એક ફાઇલ સિલેક્ટ કરી લઉં છું, સબમિટ ઉપર ક્લિક કરું છું. હજી અત્યારે આપણને એરર આવે છે, સો પહેલાં એ ચેક કરી લઈએ. અહીંયા આપણે ફાઇલ નેમ આપેલું છે તો અહીંયા ફાઇલનું નેમ પણ આપણે અપ્લાય કરવું પડશે. અને નેમ આપણે એ જ અપ્લાય કરશું કે જે અહીંયા આપણે અપ્લાય કરેલું છે. અહીંયા જો ફાઇલ રાખીએ છીએ તો અહીંયા ફાઇલ રાખવું પડશે. લાઈક અહીંયા આપણે ફાઇલ વન રાખવું છે નેમ વન, નેમમાં ફાઇલ વન, તો અહીંયા અપલોડમાં પણ આપણે ફાઇલ વન રાખશું. ઓકે સો આ અને આ બંને વેલ્યુ સેમ હોવી જોઈએ, એટલે કે જે ફાઇલ અપલોડ કરાવવાના છે એ કંટ્રોલનું નેમ જે હશે એ જ અહીંયા આવશે. ઓકે હવે ચેક કરીએ, ફાઇલ સિલેક્ટ કરી સબમિટ તો આપણને અહીંયા શો થઈ જાય છે અપલોડ ટુ ડોટ જેપીજી, જે ફાઇલનું નેમ હતું એ જ આપણને અહીંયા શો કરે છે. એની ટાઈપ જે છે એ જેપીજી ઇમેજ છે. સાઇઝ જે છે એ આપણને અહીંયા બાઇટ્સમાં શો કરશે, તમને શો કરી દઉં. આપણે જે ટુ ડોટ જેપીજી ઇમેજ અપલોડ કરી એની સાઇઝ બાઇટ્સમાં 32,553 છે, સો એ આપણને બાઇટ્સ જે છે એ અહીંયા શો કરે છે. સ્ટોર્ડ લોકેશન આપણને અત્યારના બાય ડિફોલ્ટ જે એનું લોકેશન હોય છે એ ઝેમ્પ ટીએમપી ફોલ્ડર, એમાં પીએચપી B06A.TMP આપણને અહીંયા શો કરે છે, રાઈટ. હવે આપણે આ ઇમેજ એકચ્યુઅલી જે અપલોડ નથી થઈ, આપણે ડિટેલ્સ જોઈ છે, રાઈટ. સો આપેલા પ્રોગ્રામ તમે લખી લો અને એક બીજો પ્રોગ્રામ જે છે એ હું વધારે કરાવું છું આમાં. નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ
सेकंड फाइल, ओके नेक्स्ट वन, હવે આપણે થોડો અહીંયા PHP નો કોડ અપ્લાય કરીએ જે મેં ઓલરેડી રેડી જ રાખેલો છે, સો હું સીધો પેસ્ટ જ આપી દઉં છું. અહીંયા આમાં એક આપણે નેમ અપ્લાય કરશું સબમિટ નું, સબમિટ થશે ત્યારે જ આ કોડ જે છે એ કોલ થશે. ફાઇલનું નેમ અપ્લાય કરી દીધું છે અને કંટ્રોલ નું નેમ સબમિટ આપ્યું છે. જ્યારે સબમિટ થશે ત્યારે જ આ કોડ કોલ થશે, ત્યાં સુધી આ કોડ કોલ નહીં થાય. અહીંયા આપણું નેમ ફાઇલ છે તો અહીંયા હું ફાઇલ જ રાખીશ. અહીંયા આપણે ચેક કરાવડાવ્યું છે, જો નેમ સેટ થયું હોય અને નેમ એમ્પટી ના હોય તો જ આગળનો કોડ જે છે કોલ થાય. આપણે લોકેશન રાખીએ છીએ કે જે કરંટ લોકેશન છે એમાં અપલોડ નામનું ફોલ્ડર હોય, એમાં પર્ટિક્યુલરલી ફાઇલ અપલોડ થાય. સો આપણે પહેલા એ લોકેશન ઉપર એક ફોલ્ડર ક્રિએટ કરશું. આપણું કરંટ ફોલ્ડર PHP છે અને ફોલ્ડરનું નેમ હું આપી દઉં છું અપલોડ્સ. આપણે અત્યારે ફોલ્ડર જે છે બ્લેન્ક છે, ચેક કરશું આપણે ફાઇલ અપલોડ થઈ જાય છે કે નહીં. આ લોકેશન ઉપર લોકેશન આપણે અપલોડ્સ આપેલું છે, મૂવ અપલોડેડ ફાઇલ કે જેનાથી એકચ્યુઅલી ફાઇલ અપલોડ થશે. કઈ જગ્યામાં ટુ વેલ્યુઝ આપણે પાસ કરવી પડશે, ફર્સ્ટ વન જે છે TMP અન્ડરસ્કોર નેમ જે છે જે ટેમ્પરરી લોકેશન બાય ડિફોલ્ટ હશે, હમણાં આપણે જોઈ ગયા એ લોકેશન ઉપરથી. ને કયા લોકેશન ઉપર? તો જ્યારે સબમિટ થાય છે ત્યારે ટેમ્પ લોકેશન ઉપરથી. ને લોકેશન જે આપણે અહીંયા પાસ કરાવડાવેલું છે અપલોડ્સ, એ લોકેશન ઉપર ફાઇલ મૂવ થઈ જવી જોઈએ, રાઈટ? જો ફાઇલ મૂવ થઈ જશે તો આપણને મેસેજ ડિસ્પ્લે કરશે ફાઇલ અપલોડેડ સક્સેસફુલી, જો નહીં થાય તો આપણને મેસેજ આપશે યુ શુડ સિલેક્ટ અ ફાઇલ ટુ અપલોડ. ઓકે, હવે આપણે આ પ્રોગ્રામ રન કરાવડાવીએ. સિલેક્ટ કરું છું, પહેલા હું કોઈ ફાઇલ નથી આપતો ને સબમિટ ઉપર ક્લિક કરું છું તો આપણને અહીંયા એરર મેસેજ ડિસ્પ્લે કરી દેશે. હવે હું ફાઇલ સિલેક્ટ કરાવડાવું છું, 3.jpg ફાઇલ લઉં છું, સબમિટ ઉપર ક્લિક કરું છું. યસ, એક ચેન્જ કરવાનો રહી ગયો, આપણે એક્શન જે છે બ્લેન્ક કરી દેશું. સો બ્લેન્ક વેલ્યુ હશે તો આપણને અહીંયા જે 88 પેજ નો કોડ જે હતો એ કોલ નહીં થાય, અધરવાઇઝ એ કોલ થઈ જશે. આ કરંટ પેજ નો આપણે કોડ કોલ કરાવો છે, સો હું એક્શન બ્લેન્ક કરી નાખું છું. કાં તો આપણે ત્યાં PHP સેલ્ફ લખી શકીએ છીએ જેનાથી આ જ પેજ નો કોડ કોલ થશે, બ્લેન્ક હશે તો પણ આ જ પેજ નો કોડ કોલ થશે. સો ફરીથી આપણે એક વખત રિફ્રેશ કરીએ. હું કોઈ ફાઇલ સિલેક્ટ નથી કરાવતો, સબમિટ આપું છું તો યુ શુડ સિલેક્ટ અ ફાઇલ ટુ અપલોડ. ઓકે, આ પેજ નો કોડ કોલ થાય છે. હવે અહીંયા હું આપી દઉં છું 4.jpg ફાઇલ, સબમિટ ઉપર ક્લિક કરું છું, ફાઇલ અપલોડેડ સક્સેસફુલી મેસેજ આવી જાય છે. અને આપણે ત્યાં લોકેશન ઉપર અપલોડ ફોલ્ડરમાં જોઈએ તો ત્યાં એકચ્યુઅલી ફાઇલ સર્વર ઉપર અપલોડ થઈ ગઈ હશે, રાઈટ? ઝેમ્પ જે છે ત્યાં આપણું અત્યારે આપણે કમ્પ્યુટર આ જ કમ્પ્યુટર પર લોકલ કમ્પ્યુટર પર જ રન કરાવતા હોય છે, એ જ આપણું સર્વર છે. પણ જ્યારે વેબસાઇટ તમે બનાવીને રાખો છો, એક સર્વર ઉપર રાખો છો, ત્યારે એ આપણું સર્વર હશે અને આપણે એઝ અ ક્લાયન્ટ એમાં વર્ક કરતા હોય આપણા કમ્પ્યુટર ઉપરથી, તો આપણા કમ્પ્યુટરમાંથી સર્વર ઉપર જે ફાઇલ છે એ અપલોડ થઈ ગઈ હશે. આપણે લાસ્ટ પ્રોગ્રામ જ મોસ્ટલી એઝ ઇટ ઇઝ આપણે ડિઝાઇનિંગ HTML નું એ જ રાખેલું છે, ખાલી એક એક્શન રિમૂવ કરી છે અને નેમ જે છે એ કંટ્રોલનું સબમિટ આપ્યું છે. એ સિવાય આ કોડ આપણે અપ્લાય કર્યો કે જે લાસ્ટમાં આપણે સમજી ગયા છીએ, નેમ શું છે, ટેમ્પ નેમ શું છે, અને એક કન્ડિશન મૂકી અને એક વધારે અહીંયા એડ કરાવડાવી હોય તો મૂવ અપલોડેડ ફાઇલ. નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. Now I am scrolling. Take second screenshot of this program. હા, તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કરંટ લોકેશન ઉપર તમારી જે જગ્યાએ ફાઇલ હોય એમાં અપલોડ્સ આ જ નેમનું ફોલ્ડર ક્રિએટ કરવાનું છે, અધરવાઇઝ ત્યાં એરર આવશે, કેમ કે ફોલ્ડર નહીં મળે તો લોકેશનની એરર આવી જશે ત્યાં.
ઓકે અહીંયા આપણે ફાઇલ અપલોડ જે છે એ કમ્પ્લીટ થાય છે હાઉ ટુ અપલોડ ફાઇલ નેક્સ્ટ વન ટોપિક ઇઝ ફ્રોમ ધીસ ચેપ્ટર સેન્ડિંગ મેલ આપણે કોઈને મેલ સેન્ડ કરવા છે તો કેવી રીતના સેન્ડ થઈ શકે છે એ ટોપિક આપણે જોઈએ હવે યસ ઓફકોર્સ આપણે અહીંયા રિયલી મેલ સેન્ડ કરવાના નથી પણ અહીંયા એક મેલ ફંક્શન આવે છે કે જે તમે PHP યુઝ કરતા હોય તમારી પાસે એ ફંક્શન હોય તો એની પાસે એનો યુઝ કરીને તમે મેલ સેન્ડ કરી શકો છો ફર્સ્ટ PHP મસ્ટ બી કન્ફિગર્ડ કરેક્ટલી ઇન ધ PHP.ini ફાઇલ આઈ એમ શોવિંગ યુ વેર ઇઝ PHP.ini ફાઇલ ઇન સેમ કંટ્રોલ પેનલ વેન યુ ક્લિક ઓન કન્ફિગ બટન દેર ઇઝ ફોર્થ ઓપ્શન PHP ઇન બ્રેકેટ PHP.ini ફાઇલ હિયર દેર ઇઝ one mail function okay, there is one mail function okay, I'm reopening it mail function અહીંયા થોડા કેના સેટિંગ્સ આપેલા છે એ પહેલા રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જ કરવા પડે અત્યારના સેન્ડિંગ મેલ ફ્રોમ પોસ્ટ માસ્ટર એટ ધ રેટ લોકલ હોસ્ટ છે SMTP અત્યારના લોકલ હોસ્ટ છે જે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ કરવા પડતા હોય છે અત્યારે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એને રિલેટેડ આપણે સેટિંગ્સ આવી શકે લિનક્સ હોય તો એને રિલેટેડ એના ડિફરન્ટ એ રીતના સેટિંગ્સ આવતા હોય છે જે આપણે અહીંયા અત્યારના જોવાની જરૂર નથી આપણે અત્યારના રિક્વાયરમેન્ટ છે મેલ ફંક્શન સિન્ટેક્સ મેલ ઇન બ્રેકેટ ટુ કોમા સબ્જેક્ટ કોમા મેસેજ કોમા હેડર્સ કોમા પેરામીટર્સ ઓકે આ એક મેલ ફંક્શન છે એની સિન્ટેક્સ એમાં વન 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 બાય વન હું તમને એક્સપ્લેન કરું છું એના પેરામીટર્સ ફર્સ્ટ વન PHP મેક્સ યુઝ ઓફ મેલ ફંક્શન ટુ સેન્ડ એન ઇમેલ ધીસ ફંક્શન રિક્વાયર્સ મેઇન થ્રી મેન્ડેટરી પેરામીટર્સ દેટ સ્પેસિફાઈ ધ રિસિપિયન્ટ ઇમેલ એડ્રેસ એટલે કે જેને આપણે ઇમેલ એડ્રેસ જેને મોકલવાનું છે એમનું એમને ઇમેલ એડ્રેસ ધેન સેકન્ડ વન ઇઝ સબ્જેક્ટ ઓફ ધી મેસેજ આપણે મેસેજ મોકલીએ છીએ એનો સબ્જેક્ટ એન્ડ ધ એકચ્યુઅલ મેસેજ કે જેના થ્રુ આપણે આપણો એકચ્યુઅલ મેસેજ જે છે એ સેન્ડ કરતા હશું એડિશનલી દેર આર અધર ટુ ઓપ્શનલ પેરામીટર્સ દેટ આર ઓપ્શનલ નોટ મેન્ડેટરી હિયર મેસેજ પેરામીટર્સ ડિફાઇન ધી મેસેજ ટુ બી સેન્ટ ઈચ લાઇન સ્લેશ એન્ડ શુડ નોટ એક્સીડ 70 કેરેક્ટર્સ ધેર આર ટુ રિક્વાયર્ડ ફોર સ્પેસિફાઈઝ ધ રિસીવર્સ ઓફ ધી ઈમેલ તમે સિંગલ કે મલ્ટિપલ રિસીવર હોય તો એ બધાના ઈમેલ એડ્રેસ એન્ટર કરાવડાવી શકો છો નેક્સ્ટ વન સબ્જેક્ટ સ્પેસિફાઈ ધ સબ્જેક્ટ ઓફ ધ ઈમેલ ધીસ પેરામીટર કેન નોટ કન્ટેન એની ન્યુ લાઈન કેરેક્ટર એટલે કે સિંગલ લાઈનમાં જ તમારે એને મેસેજ મોકલવાનો હોય છે નેક્સ્ટ વન સબ્જેક્ટ મોકલવાનો હોય છે નેક્સ્ટ વન હેડર્સ ઇટ ઇઝ ઓપ્શનલ સ્પેસિફાઈઝ એડિશનલ હેડર્સ લાઈક ફ્રોમ ડિટેલ્સ આવે સીસી એટલે કે કાર્બન કોપી એન્ડ બીસીસી દેટ મીન્સ બ્લાઇન્ડ કાર્બન કોપી ની ડિટેલ્સ એમાં આવી શકે છે ધ એડિશનલ હેડર શુડ બી સેપરેટેડ વિથ સ્લેશ આર સ્લેશ એન એન્ડ લાસ્ટ વન ઇઝ પેરામીટર્સ ઇટ ઇઝ ઓપ્શનલ સ્પેસિફાઈઝ એન્ડ એડિશનલ પેરામીટર્સ ટુ સેન્ડ મેલ પ્રોગ્રામ આપણે કેનો પ્રોગ્રામ જોઈ લઈએ કે જે બધી ડિટેલ્સ એન્ટર કરાવડાવી હોય તો એક વેરિયેબલ પહેલા આપણે ડિક્લેર કરીએ છીએ અને ત્યાર પછી વેલ્યુ એમાં પાસ કરી દઈશું સિંગલ લાઇનનો પણ તમે કોડ કરી શકો છો અહીંયા આપણે વન બાય વન વેરિયેબલ લઈએ છીએ એક
डोमेन डिटेल्स ले ले abc@gmail.com, देन सब्जेक्ट इक्वल टू, અત્યારે હું આપી દઉં છું ટેસ્ટ ઓર ટેસ્ટિંગ, નેક્સ્ટ વન મેસેજ, ધીસ ઇઝ ટેસ્ટિંગ મેલ, ધેન હેડર, એમાં આપણે ફ્રોમ ની ડિટેલ્સ એન્ટર કરાવીએ છીએ, ફ્રોમ લાઈક એક્સ વાય ઝેડ પરથી મોકલીએ છીએ એક ડમી ડિટેલ્સ એક્સ વાય ઝેડ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સ્લેશ આર સ્લેશ એન દેન વેલ્યુ કે જે આપણે પાસ કરાવડાવીએ છીએ પેરામીટર્સ તરીકે, સોરી નોટ પેરામીટર, ફોર પેરામીટર અહીં આપણે જે પાસ કરશું એ મેલ ફંક્શન પાસ કરીએ છીએ, મેલ ફંક્શન કે જેમાં આપણે હવે એકચ્યુઅલ બધી ડિટેલ્સ પાસ કરશું, ટુ સિક્વન્સ ધ્યાન રાખવાની, સબ્જેક્ટ ધેન મેસેજ, આપણે ઓલરેડી વેરિયેબલ્સમાં બધી વેલ્યુ સ્ટોર કરાવડાવેલી છે સો એ વેલ્યુઝ જ અહીંયા સુધી પાસ કરીએ છીએ, વેલ્યુઝ એટલે મીન્સ કે વેરિયેબલ પાસ કરીએ છીએ, ઇફ ડોલર વેલ્યુ ઇક્વલ ટુ ટ્રુ, જો ટ્રુ થશે તો આપણે મેસેજ આપી શકીએ, ઇકો મેસેજ સેન્ટ, એલ્સ આપણે મેસેજ આપી દઈએ ત્યાં ઇકો મેસેજ could not send in last at last semicolon. ઓકે, તો આવી રીતે આપણે મેલ સેન્ડ કરવો હોય તો થઈ શકે છે, પણ રિક્વાયરમેન્ટ એટલી જ છે કે php.ini ફાઇલમાં આપણે એ રીતના રિક્વાયરમેન્ટ પ્રમાણેના સેટિંગ્સ કરવા પડે છે, જે અત્યારે આપણી પાસે વધારે ડિટેલ્સ ન હોઈ શકે, આઈ મીન ત્યાં સર્વરની ડિટેલ્સ નહીં ન હોઈ શકે, એટલા માટે આપણે સેન્ડ ના કરી શકીએ. પણ મેલ ફંક્શન કેવી રીતના યુઝ થાય છે એ હોપ્સો તમને ક્લિયર થઈ ગયો હશે. નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ ઓકે. અહીંયા આપણે આ ચેપ્ટરનો જે ફર્સ્ટ પાર્ટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. એજેક્સનું જે સેકન્ડ પાર્ટ આવે છે જે નાનો એવો ટોપિક છે કે જેમાં વોટ ઇઝ એજેક્સ આપ્યું છે, પીએચપી વિથ એજેક્સ આપ્યું છે, પણ ત્યાં પછી આગળ જતા એક ટોપિક આપેલો છે MySQL with Ajax, what is jQuery Ajax અને jQuery Ajax with PHP. સો આપણે jQuery અને MySQL બંને ટોપિક બાકી છે, તો આપણે આ ટોપિક લાસ્ટમાં કરશું. નાનો એવો ટોપિક છે પણ આપણે એ જોશું લાસ્ટમાં, કેમ કે MySQL અને jQuery નો ટોપિક આપણે બાકી છે, તમને એનો બેઝ ક્લિયર નથી, સો આપણે આ ડાયરેક્ટલી ટોપિક નહીં કરીએ. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 4 નંબરનું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.